હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવશું ફક્ત બે જ વસ્તુનો યુઝ કરીને દૂધ પેંડા આ દૂધ પેંડાને આજે આપણે પરંપરાગત રીતે બનાવવાના છે જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે આ દૂધ પેંડાને તમે કોઈપણ વાર તહેવાર ઉપર બનાવી શકો છો કે પછી ભગવાનના પ્રસાદ તરીકે પણ બનાવી શકો છો એને બનાવવા એકદમ સરળ છે બસ દૂધને તમારે કયા સ્ટેજ સુધી કૂક કરવાનું છે એ જ તમારે ધ્યાન રાખવાનું હોય છે તો બિલકુલ પરફેક્ટ મીઠાઈની દુકાન જેવા જ દૂધ પેંડા બનીને તૈયાર થાય છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ગેસ ઉપર મેં એક કઢાઈ બરાબર ધોઈને ગરમ કરવા મૂકી દીધી છે જેથી દૂધ તળિયામાં ચોંટે નહીં હવે એની અંદર આપણે એક લીટર જેટલું મલાઈવાળું દૂધ ઉમેરીશું એટલે કે અહીંયા હું બે થેલી અમૂલ ગોલ્ડ એની અંદર એડ કરી રહી છું એક થેલી પાંચસો એમએલની આવે છે તો અહીંયા મેં બંને થેલી એની અંદર એડ કરી દીધી છે હવે આ દૂધને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી કે એ માવાના સ્ટેજ ઉપર ના આવી જાય તો વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ દૂધને મેં પચીસ મિનિટ માટે કૂક કર્યું છે અને તમે જોઈ શકો છો કે આપણું દૂધ અડધી ક્વોન્ટિટીનું રિડ્યુસ થઈ ગયું છે કઢાઈમાં જે આ રીતે સાઈડ ઉપર મલાઈ જામતી રહે એને પણ તમારે વચ્ચે વચ્ચે કાઢતા રહેવાનું છે હજી પણ આ દૂધને આપણે વધારે ગાળું થવા દેવાનું છે જ્યાં સુધી એમાં થોડા થોડા દાણા જેવું દેખાવા ના લાગે ત્યાં સુધી એને આપણે ગાળું થવા દઈશું તમે ચાહો તો વચ્ચે વચ્ચે તમારું કોઈ કામ પણ કરી શકો છો પણ દૂધને તો તમારે વચ્ચે વચ્ચે હલાવતા જ રહેવાનું છે જેથી એ તળિયામાં નીચે ચોંટે નહીં હજી બીજી પંદર મિનિટ કૂક કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઘણું ગાળું થઈ ગયું છે અને થોડા થોડા આ રીતે એમાં દાણા પણ દેખાવા લાગ્યા છે તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર વન થર્ડ કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું જે ગ્રામમાં પાંસઠ ગ્રામ જેટલી છે એક ચમચી એમાં આપણે ઇલાયચી પાવડર ઉમેરી દઈશું જે ટોટલી ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો જો તમને પેંડા ઓછા મીઠા જોઈતા હોય તો તમે વન ફોર્થ કપ એટલે કે પા કપ ખાંડ પણ ઉમેરી શકો છો હવે આ સ્ટેજ ઉપર જ આપણે ખાંડ નાખી દીધી છે જેથી ખાંડનું જે પાણી નીકળશે એ પણ સાથે જ બળી જશે તો હજી બીજી પંદરથી વીસ મિનિટ આપણે એને કૂક કરીશું જેથી આ મિશ્રણ થોડુંક ગાળું થઈ જાય હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ સરસ ગાળું થઈ ગયું છે અને સહેજ સહેજ એમાં દાણા પણ દેખાઈ રહ્યા છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આનાથી વધારે દૂધને આપણે નથી ઉકાળવાનું નહીં તો એકદમ માવો બની જશે તો જ્યારે તમે એના પેંડા બનાવવા જશો તો પેંડા બજાર જેવા સ્મૂધ નહીં બને અને એની ઉપર ડિઝાઇન બનાવવાની વાત તો એકદમ દૂરની રહેશે કારણ કે જો પેંડા દાનાદાર દાણાદાર બનશે તો એના ઉપર ડિઝાઇન નહીં આવી શકે તો જો આ મિશ્રણને તમે આ રીતે ચમચાથી નીચે પાડીને જુઓ તો આ રીતે ઠપકાની રૂપમાં નીચે પાડવું જોઈએ તો બસ આટલું જ આપણે દૂધને કૂક કરવાનું છે એકદમ પેન છોડે ત્યાં સુધી એને કૂક નથી થવા દેવાનું તો હવે આ મિશ્રણ હટાવીને અહીંયા મેં એક પ્લેટ મૂકી દીધી છે એમાં આપણે બધું જ મિશ્રણ કાઢી લઈશું પહેલાં તો આપણે એને પંખા નીચે મૂકીને પંદર વીસ મિનિટ ઠંડુ કરી દેવાનું છે એ પછી એને પંદર વીસ મિનિટ ફ્રીઝરમાં મૂકી દેવાનું છે જેથી હાર્ડ થઈ જાય ઠંડુ થઈ જાય પછી જ આપણે એમાંથી પેંડા બનાવશું તો પંખા નીચે મૂકીને તમારે ચમચાથી આ રીતે પ્લેટમાં ફેરવતા જવાનું છે જેથી એ જલ્દી ઠંડુ થઈ જાય રૂમ ટેમ્પરેચર ઉપર આવ્યા પછી માવાને મેં પંદર મિનિટ માટે ફ્રીજરમાં મૂકી દીધો હતો અને જ્યારે માવો આ રીતનો હાર્ડ થઈ જાય ત્યારે જ આપણે એમાંથી પેંડા વાળશું તો પેંડા વાળવા પહેલાં આપણે હાથને બરાબર ધોઈને ઘી લગાવીને ગ્રીસ કરી લઈશું એ પછી આપણે એમાંથી થોડુંક મિશ્રણ લઈને પહેલાં તો ગોળ બોલ બનાવી લઈશું તો આ રીતનો ગોળ બોલ બનાવ્યા પછી આપણે પેંડાની ઉપર જે ડિઝાઇન કરવાનું આવે છે એની મદદથી આના ઉપર ડિઝાઇન બનાવી લઈશું માર્કેટમાં અલગ અલગ ડિઝાઇનમાં આ રીતના પેંડા મેકર મળે છે તમને જે પણ પસંદ હોય એ રીતની તમે ડિઝાઇન કરી શકો છો હળવા હાથે પ્રેસ કરી દઈશું તો પેંડા ચપટા પણ થઈ જશે અને સરસ આ રીતની ડિઝાઇન પણ બની જશે તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલવાળી ડિઝાઇન બને છે હવે એના ઉપર આપણે એક પિસ્તાની કતરણ ચોંટાડી દઈશું અને એને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું સેમ આજ રીતે બાકીના બધા જ પેંડા મેં બનાવી લીધા છે અને આટલા મિશ્રણમાંથી મીડિયમ સાઇઝના આઠ પેંડા બન્યા છે તો આને પણ આપણે હળવા હાથે પ્રેસ કરીને ડિઝાઇન બનાવી લઈશું અને પ્લેટમાં મૂકીને આપણે પિસ્તાની કતરણ ચોંટાડી દઈશું ગાર્નિશ માટે જેથી એ દેખાવમાં પણ સારું લાગે ખૂબ જ સરસ દૂધ પેંડા બન્યા છે આપણા અને ખાવામાં તો એટલા ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો ફ્રિજમાં રાખીને તમે આને ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો આ દિવાળી ઉપર તમે પણ આ દૂધ પેંડા ચોક્કસ ટ્રાય કરજો જો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો